સુરેન્દ્રનગર અને તેની આસપાસ બેફામ રીતના કોલસાની ખાણો ધમધમતી હોય છે. આપણે બધા તેનાથી વાકેફ છીએ. જ્યારે આ ખાણો કોઈના મોતનું કારણ બને ત્યારે ચર્ચાનો વિષય થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં 4 યુવકોના મોત ખનીજ માફિયાઓને કારણે થઈ ગયા છે. કઈ રીતના જાણીશું આ વિડીયોમાં અને આખો કિસ્સો શું છે એ પણ સમજીએ. નમસ્કાર, આપની સાથે હું શુપાયલ રાઠોડ. સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે ખાણમાં દટાઈ જવાના કારણે છેલ્લા 5 દિવસમાં 4 યુવકોને મોત થયા છે. વાત એમ છે કે થાન તાલુકાના ખાખરાડી ગામની સીમામાં આવેલા ગેરકાયદેસર કોલસાની ખાણમાં વધુ એક મજૂરનું ગઈકાલે જ મૃત્યુ થયું છે, જેના કારણે ચર્ચાનો વિષય બન્યો છે. સાયલાના ધારાડુંગી ગામના મજૂરનું કોલસાની ખાણમાં ભેખડની નીચે દબાઈ અને મોત નીપજ્યું. આ ઘટના બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ ખાણ ખનીજ વિભાગ, વહીવટતંત્ર અને ભાજપ સરકાર પર ઘણા બધા પ્રહારો કર્યા છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે આજે ખાનગઢ તાલુકામાં ખાણ ખનીજ વિસ્તારોની અંદર અકસ્માતો જે થઈ રહ્યા છે એમાં 4થા મૃત્યુના સમાચાર મળી રહ્યા છે, જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. વહીવટીતંત્રની આટલી ઘોર નિંદા કરીએ એટલી ઓછી છે. લોકોના મૃત્યુ ઉપર મૃત્યુ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીનો પોતાનો વિભાગ છે, આમ છતાં એ આટલા નિંભર કઈ રીતે બની શકે એ વાત સમજવી મુશ્કેલ છે. માનની મુખ્યમંત્રીને વહેલી તકે વિનંતી કરીશ, આપના માધ્યમથી સમાચાર પહોંચાડવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, કે જે પદ્ધતિથી આ અકસ્માતો થઈ રહ્યા છે એ અકસ્માતો નથી પરંતુ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી હત્યાઓ છે. એટલે વહેલી તકે આ તમામ પ્રકરણો તપાસ થાય. થાન તાલુકામાં ધમધમતી ગેરકાયદેસર કોલસાની ખાણોમાં મજૂરોના વારંવાર મોતના કારણે તંત્ર પર ઘણા બધા સવાલો ઉભા થયા છે અને ત્યાંના લોકો પણ રોષે ભરાયા છે. આ ઘટનામાં ભોગ બનનાર મૃતક મજૂરનું નામ છે અજય કેશરભાઈ બોખૈયા. હજુ આવા અનેક એવા મજૂરો છે જેના ખાણમાં દબાવવાને કારણે મૃત્યુ થયા છે, જેના નામ પણ સામે નથી આવ્યા, કારણ કે તેમના પરિવારવાળા કોઈ પણ ફરિયાદ કરવા જ નથી માંગતા. આ મુદ્દે સ્થાનિક આગેવાન રાજુ કપરાડાએ પણ ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે અને રોષ પણ ઠાલવ્યો છે, તો એમને પણ સાંભળીએ. જે ગઈકાલે રાત્રે થાનગઢમાં જે ઘટના બની છે ખાખરાળી ગામે, ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે. છેલ્લા 5 દિવસની અંદર તંત્રની બેદરકારી, ભૂમાફિયાઓના પૈસા સામે જાણે તંત્ર લાચાર હોય, કાયદો લાચાર હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે. ખાસ કરીને છેલ્લા 5 દિવસમાં 3 દુર્ઘટનાઓ ઘટે છે, જેમાં 4થી વધારે લોકોના મૃત્યુ થાય છે, 15થી વધારે લોકો ઈજાગ્રસ્ત થાય છે. અહીંયાથી અમારી ટીમ અને ત્યાં સ્થાનિક જાગૃત નાગરિક છે એ અહીંયા એસપી સાહેબને, કલેક્ટર સાહેબને, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ માહિતી આપે છે કે આ જગ્યા ઉપર આ કૂવામાં બનાવ બન્યો છે, ફલાણા ગામના ફલાણા વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેમ છતાં હજુ સુધી તંત્રનું જે મૌન છે એ જ સાબિતી આપે છે કે અહીંયા ખરેખર ભૂમાફિયાઓની સામે અધિકારીઓ લાચાર છે. ખનીજ ચોરી હવે મોતના સોદાગર સાબિત થઈ રહી છે, છતાં વહીવટતંત્ર શું કરી રહ્યું છે મોટો સવાલ છે. અને ખાસ કરીને ખનીજ ચોરી બેફામ સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસ થઈ રહી છે. પેટાળમાંથી મળતો કાર્બોસેલ ખનીજ માફિયાઓને કરોડપતિ બનાવે છે, પરંતુ સુરેન્દ્રનગર વહીવટીતંત્ર હજુ પણ આ ખાડા કાન કરી રહી છે.